જ્યારે ભાજપના નેતાઓ દડવા અને તેની આજુબાજુના ગામમાં મતદારોને ધમકાવીને ભાજપ તરફી મતદાન કરાવતા હોવાની કોંગ્રેસે જિલ્લા પોલીસ વડાને ટેલિફોનિક ફરિયાદ કરી હતી ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ અમરાપુરમાં પોતાના નિવાસસ્થાને ભગવાનની પૂજા કરી હતી બાદમાં તેમની દીકરી ભાવનાબેને તિલક કરીને કહ્યું હતું કે આ વિજય તિલક છે સારી લીડથી જીત નોંધાવો તેમજ એકસો પાંચ વર્ષની પોતાની માતા મણિબેનના આશીર્વાદ લીધા હતા અને મતદાન કર્યું હતું

કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે આજનું મતદાન જસદણની જનતા માટે ઐતિહાસિક રહેશે જસદણ બેઠક પર જીતનો રેકોર્ડ એકવીસ હજાર મતના અંતરનો છે જેને હું પોતે જ આ વખતે તોડી એકાવન હજાર મતદાન કરી દઈશ જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં ચાર વાગ્યા સુધીમાં પાસઠ પોઈન્ટ જીરો ચાર ટકા મતદાન નોંધાયું હતું વિછિયાના દડલી ગામે ભૂપતભાઈ ધોરિયાના નામે બીજું કોઈ મતદાન કરી ગયું બોગસ મતદાન થયાની શક્યતા છે

પાટીદાર ગામમાં ભાજપ વિરુદ્ધ જોવા મળે છે અને મતદાન અનુમાન કર્યું છે ચોટીલાના ધારાસભ્ય રૂતવીક મકવણાની રાજકોટ રૂરલ પોલીસે શિવરાજપુર ગામ નજીકથી અટકાયત કરી હતી લીલાપુર ગામે વીવી પેટ મશીનમાં ખામી સર્જાતા મતદાન રોકવામાં આવ્યું હતું મશીન બદલી પુનઃ મતદાન શરૂ કરાયું હતું જીવાપર ગામે ગામે માં બેટરી લૂથ થતા મતદાન થોડી વાર માટે રોકવામાં આવ્યું હતું જ્યારે બેટરી બદલાવી પુનઃ મતદાન શરૂ કરવામાં આવ્યું હતું જસદણની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસનો મિલાપ રાજકોટ ભાજપ શહેર પ્રમુખ કમલેશ મિરાણી અને ધનસુખ ભંડેરીએ કોંગ્રેસના જસવંત ભટ્ટી સાથે હાથ મિલાવ્યો ત્રણેય એક સાથે જ બેઠા હતા દડલી ગામે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ જેમાં બે કારને ડિટેઇન કરવામાં આવી ભાજપ સત્તાનો દુરુપયોગ કરે છે તેઓ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતનો આક્ષેપ